આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દિગંબર જૈન સમાજ વડોદરા ગ્રુપના સોશિયલ વર્કર્સ મમતાબેન શાહ, કે જેઓએ ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી દ્વારા જ એક આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજનમાં જ વડોદરા શહેરના આશરે 100 કિલોમીટર દૂર એટલે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામમાં જ 17 સપ્ટેમ્બરના રોજ જે પૂર આવ્યું હતું તે પૂરને લઈને જ નદીકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસંખ્ય લોકોની ઘરવખરી તણાઈ ગઈ હતી. 9 ઓક્ટોબરના રોજ શ્રમજીવી પરિવારને દિવાળીની ઉજવણી ઉત્સાહભેર કરી શકે તેવા ઉમદા હેતુથી જ બાળકો, યુવાનો, મહિલા અને પુરુષો માટે જ સિસોદરા ગામે કપડાંનું વિતરણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ એક આયોજન ખૂબ સુંદર કરવામાં આવ્યું છે, જેમાં ગામમાં આશરે 200 મહિલા સાથે તેઓને સાડી, ડ્રેસ અને યુવાનો માટે પેન્ટશર્ટ અને વૃદ્ધાઓ માટે જ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર્તા પુનિતભાઈ વસાવાની જ દેખરેખ નીચે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્ત પીડિતો માટે જ આવા કપરા સમયમાં વડોદરાથી મદદરૂપ થયેલા આ પુનિતભાઈનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. વિનુદાદા અંબાડાવાડાના સફળતાના આરે હોય ત્યારે ગામમાં જ્યારે આ પૂરગ્રસ્ત લોકોની મદદે તેઓ આવ્યા છે, સાથે જ તેઓ એક ખૂબ સુંદર વાત કરી છે કે જીવો અને જીવવાદો એ ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ છે, તે અંતર્ગત તમે સેવા કરી રહ્યા છે. ગામ સિસોદરાના સર્વ સ્નેહીજનો, વડીલો, માતાઓ, અમે એક બરોડાથી એનજીઓ દ્વારા તેમજ મહિલા ગ્રુપમાં જે અમારા જે બેઠા છે, ઉભેલા છે, એમાં મમતાબેન જે મહિલા દિગંબર જૈન સમાજમાં કાર્યરત છે, અમારું ઓમ શક્તિ સેવા ટ્રસ્ટ છે, આમ બધાના સહયોગથી અમારા ગામના જે પુનિતભાઈ મને લગભગ 6 તારીખથી વારંવાર કહેતા હતા કે અમારું ગામ દુબાણમાં છે અને અમને થોડીક આર્થિક મદદ કરો. એટલે અમે કંઈક બીજું તો તમને આપી નથી શકતા, પરંતુ અમે બધાની આગળ હાથ ફેલાવીને એક કપડાંની મદદ માગેલી અને બધાની પાસેથી અમે કપડાં લઈને ફૂલ લઈને ફૂલની પાંખડી તમને નાનકડી એવી મદદ કરવા માટે, જે તમારી આગળ તમારા ગામના નવયુવાન છે કે બહુ સારામાં સારું જ્યારે અતિશય વરસાદ હતો વારંવાર વિડીયો મોકલતા હતા, વારંવાર જાણ કરતા કે અમારા ગામ પર આ પોઝિશન છે, પણ અહીં એકલું ગામ નહોતું. જેમ તમે આ નર્મદા કાંઠે છો એમ મારે મહીસાગર કાંઠેમાં કોઠણા ગામ, સિંધરોડ, મુજપુર, ડબકા, સુલતાનપુર આ બધા ગામોમાં જે દિવસે પાણી ઉતર્યા પછીથી સતત આજે 2 મહિના થયા છે, ઓછામાં ઓછું 500થી વધારે મહિલાઓને કપડાં માટે અમારે મદદ માટે દોડધામ રોજ એક એક ગામ કરીએ છીએ. એટલે અમારે જે ટીમ છે અમારા આટલી ઉંમરમાં, નાની ઉંમરમાં અમારી સાથે કામ કરે એવા મમતાબેન કે બહેનોની વેદનાઓ સાંભળી મને કે દાદા ગામ કેવું છે, બેન કીધું 100 કિલોમીટર દૂર છે, તો કે આપણે વડોદરા રહેવા દો, આપણે દૂરના ગામમાં જઈએ કે ત્યાંની પરિસ્થિતિ ભૌગોલિક શું છે અને આ ગામડાની પરિસ્થિતિ બહેને તો જોઈ નહીં, પણ આજે જોઈને રસ્તા જોઈને થોડુંક આમ એ લાગ્યું કે એ ખરેખર મદદ કરવા જેવી છે. એટલે અમે આટલા દૂરથી આવ્યા છે શહેર શાંતિથી, જેને જે રીતના કપડાં ઘણા બધા લાવ્યા છે બીજા પર દેવ દિવાળી પછી મોકલીશું અને શાંતિથી લઈ જજો, કોઈ રહી ના જાય, એકબીજાને આપી દે, અમે આટલું પરિશ્રમ કરી લાવ્યા છે તો વહેંચીને લઈ જાઓ, શાંતિથી લઈ જાઓ.